જેમ વિદ્યાર્થી મિત્રો જેમ બે ગ્રુપ ઓફ સ્કૂલ માં આપનું સ્વાગત છે તો આજે મિત્રો 11મા ધોરણ માં આપણે સાતમું કાવ્ય જોવાના છે તો સાતમા કાવ્ય નું નામ છે વનમાં ચાંદલિયો ઉગ્યો એમના કરતા હતા નથી અને સાહિત્ય પ્રકાર છે લોકગીત લોકગીત વિશે તમને વાત કરું તો એમના કોઈ રચયિતા નથી હોતા પણ લોકો દ્વારા અને લોક સમૂહ દ્વારા છે રચાયેલું હોય છે અને લોકગીત એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય અહીંયા તમારી સામે રજૂ કરવાનો છે એક પ્રકારનું સંવાદ ગીત જ છે તો સૌપ્રથમ મિત્રો તમને અને મને બધાને મજા આવે એવું સરસ મજાનું હું તમને છે કે સંગીતની સાથે છે ગાયને સંભળાવી સંગીતના સાથી માના છે એ રાજુભાઈ ભમર હાર્મોનિયમ વગાડશે અને ઢોલક વાદક અશોકભાઈ લાડવા જે મારા સાથી મિત્રો છે એના દ્વારા મને સાથ અને સહકાર મળ્યો છે તો આપણે ગાઈએ અને સમજીએ Thank you.
બરાબર એટલે મિત્રોનો અહીં જો નાયકાને કહે છે કે મારી સાથે મિત્રો હોવાથી હું છે તો કહી શકું એમ નથી દાતણ કરી શકું એમ નથી લાવણ્ય કરી શકું એમ નથી મુખવાસ કરી શકું એમ નથી ઓઢણ ઢોળિયા છે કરી શકું એમ નથી બરાબર તો એ કોના હાથમાં છે મિત્રના ભાવમાં છે એ વર્ણવવામાં આવ્યું છે કે મારી સાથે મિત્રો હોવાથી બરાબર હું છે એ રોકાઈ શકું એમ નથી એ જ સૂર છે પ્રસ્તુત લોકગીતમાંથી બીજી કોઈ નવી વાત છે કરવામાં આવી નથી તો માનું છું કે તમને લોકગીત સમજાવ્યું છે પણ સરસ મજાના સૂરે છે એ સાંભળ્યું તમે બરાબર સાજીદાઓ પણ મારી સાથે તમારા સાથી મિત્રો એમનો પણ છે એ હું આ પ્રસ્તુત વિડીયોમાં છે આભાર વ્યક્ત કરું છું બરાબર ફરી ફરી છે એ તમારે પણ સાંભળવાનું છે અને ફરી ફરી તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે તમે સૂરથી છે ગાતા જશો એટલે તમને સમજાતું જશે બરાબર ફરી આશા રાખું છું કે તમે સમજી શકાશો બરાબર તો અહીં આપણું આ કાર્ય છે પૂરું થાય છે બરાબર શબ્દો સમજવાનો પ્રયત્ન કરજો કાર્ય સમજવાનો છે પ્રયત્ન કરજો બરાબર નાવણ એટલે સ્નાન કરવું બરાબર ગોરી એટલે રૂપાળી સ્ત્રીની વાત કરવામાં આવે છે ઉતારો કરતા જાઓ એટલે રોકાઈ જાઓ બરાબર પોઢણ એટલે શયન કરવું બરાબર શું આ બધા જ જે ઉપમા સાથે છે એ લોકગીતને તમે ગાશો એટલે તમને ખ્યાલ છે કોઈ અજુકતા શબ્દો નથી બરાબર એટલે માટે તમારી સામે મેં ઝડપથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો પ્રસ્તુત લોકગીતની અંદર બીજી કોઈ નવી વાત કરવામાં આવી નથી તો મને આશા છે કે તમે સમજી શકશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો નમસ્કાર આગળ વિડીયો જ્યારે મળીશું ત્યારે નવા વિડીયો સાથે જય હિન્દ